न डर तो सोनगढ़ ना धनी से बाला हूँ तारा जो हलकट के दगाबाज नथी हूँ तारा जो हाली मवाली नथी समसर नो खेलना रो छू खांडा ना खेल खेलना रो छू तलवार नो तरवयो छू रणभूमि नो रण संग्राम नो रणवयो छू मौत ने मुट्ठी मा लईन रमना रो छू मौत थी एक डगलू आगळ हालना रो छू तारी शमशेर जीती लीधी डरतो नहीं सबाला हूँ तारा जो दगाबाज नथी के दुश्मन माथे दगो करो जो दुश्मन ना हाथ में हथियार ना होय अने रणभूमि में दुश्मन ना हथियार जीता पची बबे हथियार थी दुश्मन पर वार करे तो एने सुरवीर न कहवाय तारा हाथ में हथियार नथी ने तो लोहाण नो लाल राजा भेरोसी पण वगर हथियार ज लड़से आ अरे सवाला नी शमशेर ले लीधी तो आज सुरवीरता नी वात करे छे अरे लोहाण ना लाल आज तने सोनगढ़ नो सवालो पड़कार मारे छे કે શમશેર નહીં પણ વગર શમશેરે પણ તને પછાડી શકું છું માટે થઈ જા હોશિયાર થઈ જા તૈયાર જય માં ભવાની અરે લોહારગઢના પ્રધાનિયા તારા બાપુ ને મારા બાપુ તલવાર વગર લડતા હોય અને જો આપણે તલવાર વગર લડી આપણે શું કામ તલવાર લઈને લડવું જોઈએ આપણે ક્યાં બૈરી છોકરા વધ્યાના છે આવી જાણ મેદાનમાં અરે પ્રધાનજી લોહાણનો રાજા ભેરવસિંહ ખરેખર એક હાવજ છે અને હાવજને પછાડવું એ આપણું કામ નથી માટે ધ્યાનથી સાંભળજો કે આપણે રણભૂમિની અંદર એક ષડયંત્ર બનાવવાનું છે કે હું અને રાજા ભેરવસિંહ જ્યારે રણભૂમિની અંદર ખાડાના ખેલ ખેલતા હોય અને હાર મારી તરફ હોય ત્યારે તમારે પાછળથી આવી અને ભેરવસિંહને શમશેર ઘોપી દેવાની છે અરે બળથી નહીં પણ કળથી આજ ભેરવસિંહને મારવો છે કપટથી માટે જાઉં કપટ કરવા માટે તૈયાર રહેજો બાપુજીનો બગીચો ઈ છે કપટ કરવા તૈયાર રહેજો આ 7 ફૂટ ને 28 ઇંચ નો આદમી ઊભો છે પહેલા એને અમે યુદ્ધ કરો પ્રધાનજી બોલો બાપુ ગઢ લોહાણના ધણી રાજા ભેરવસિંહને પીઠ ઉપર પ્રવાર કરવો પાછળથી દુશ્મનને મારવો દુશ્મન ઉપર દગો કરવો એ આપ માર બાપુ જોયો છોકરો દાંત કાઢો લે અને શે શરમ યુદ્ધ કરતા કરતા હુઈ ગયા એટલે હુઈ નથી ગયા તો મરી ગયો એવું લાગે ઘણાની માખી મન નાખું કયું ના પણ મંડાણા હતા ક્ષત્રિય 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 તમારો બાપ આમ જ મરી ગયા
નકર આદિ ન હોય હોય નથી બુસ્કોટ નો ઠેકાણું નથી મંડી નું ઠેકાણું પણ યુદ્ધ આવ્યું ભાઈ ભયંકર યુદ્ધ આવ્યું અમારા બાપુ ભેરોસિંહ બાપુની વાત ન થાય આજ મારો દીકરો ઓલો હરામીના પેટનો ડગેથી મારીને વયો ગયો તારું ક્યાંય સારું નહીં થાય નખો જ દિશે તારું હાથ હાથ ભવો ઉદી ઓલો રહીશ તું બાપુ ઉઠી જાવ ને શું કામ આમ કરો હાલો આપણે ઘરે જાવ હાલો તમારું તો ઠીક મને જંગલમાં બીક લાગે કોકના છોકરાને આવા હેરાન ન કરાય આ જંગલમાં કોઈ આવતું નથી પૂછ્યું હે એટલે પાવો આવ્યો હે દીકરો અઘોરી પાવો લાગે પેલા તેને પૂછી જો આપણું કામ થઈ શકે નહીં પ્રણામ ગુરુદેવ બાપુ બોલ છે હજુ બોલ છે હલો હલો પ્રણામ ગુરુદેવ પ્રણામ બચ્ચા બાપુ મારું એક કામ કરશો ભૂલ ને બેટા અવશ્ય તારું કામ કરીશ મારા બાપુ તમને આખી માંડીને વાત કરું અમારા બાપુ એટલે કે ભેરોસિંહ બાપુ લોહાણગઢના રાજા અને એનો ભાઈ હરમીના પેટનો સબાલો બાપુ સોનગઢનો રાજા અને મારા બાપુને એ બાપુ સબાલા બાપુ બે ભાઈ મામાના ભાઈ છે એ બે કહું બાપી બાપુ ભાઈ જે સૈડા બાતા 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 અહીંયા ખાડા પાડી દીધા હા બાપુ અને મારા ભેરોસિંહ બાપુ રણમાં રોરાઈ ગયા છે મરી ગયા છે તો તમે એને સજીવન કરી શકશો બાપુ હા બેટા અવશ્ય કરો શું વાત કરો હા બેટા સજીવન કરી દીશો હા થેન્ક યુ બાપુ અને હજી એક તમને કહું બોલ ને બેટા બોલ તારા માટે શું છે બોલ ને બાપુ હા તમારી આંખું જોઈને હું ધન્ય થઈ ગયો પણ બાપુ તમારે આખું નું નિદાન કરાવવું પડે એમ છે તું ઘરે જા અહીંથી હાપતથી સીધું રાજકોટ આવે છે ત્યાં દવાખાનું છે આ 150 ફૂટ ઊંડી આખું હોય ગઈ છે હું ઓપરેશન કરાવીને બાઈને ખેરો બાપુ બહુ ઊંડી એ ઊંડી જ રહી છે બચ્ચા તું ઘરે જા હમણાં જ તારા બાપુ ને સજીવન કરી મોકલ તહી સજીવન થાય ઊંડી હોય ને બચ્ચા તહી તપ ની ઊંડી છે ધન્યવાદ બાપુ તમારો તપ ને ધન્યવાદ તો રામ નામનું જ પડું બાપી ના ઓય વલે દસ ગામ આગ લગાવો અરે રે જાનો હોય રૂડુ રામ નો નામ સંત ન હો તો સંસાર મે જલ જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર મે હે તો ઠાર તો ઠા મોઠા રામ ભજી રે પ્રાણિયા પછી ભજાશે ને કાયા થશે અજાજરી પછી બેઠું થવાશે નહીં ભાઈઓ બેઠું થવાશે નહીં મારા સદગુરુ એ જડજડી જડજડી ઉખડે નહીં
अरे रे बोले मुथेला खोलवारू तो बाई तो बाई मीरा कहे हूँ वरू तो यावा वरने सू वरू आज जीवे ने काले मरी जाय वरू तो मारा गिरिधर लाल ने वरू हो मारी चुड़ी अमर हो जाय ओहो आ तो अखोर वन अंदर रण में तो राजा भैरव सिंह रोड़ाई गयो से तो लाओ इने मारू अमृत साटी अने ने सजीवन करू सजीवन हो बचा हरी बेटा हाउ करू रुदन न कर बचा તારો ગુરુ વાળી ના તારી પર પ્રસન્ન છે બચા ગુરુજી બોલ બેટા મારી ઉપર પ્રસન્ન ક્યાં હોય આજ તો મને વચન આપો ગુરુજી બોલ બેટા તારા ગુરુ વાળીનાથ નું એવું વચન છે જે તારે જોઈએ તે માગી લે ગુરુજી મને મહાબલવાન બનાવો તથાસ્તુ જા બચા તારા ગુરુ વાળીનાથ નું એવું વચન છે આજથી તને મહાબલવાન બનાવી દઉં જા બચા ગુરુજી મારા જેટલી કઈ નામ શક્તિ ન હોય જોઈ તથાસ્તુ જા બચા એ પણ તારા ગુરુ વાળીનાથ નું વચન છે તારા જેટલી આ સૃષ્ટિ ઉપર કોઈની કોઈનામાં તાકાત નહીં હોય જા બચા ગુરુજી બોલ બેટા સબાલા કુટુંબ સાફ કરો તથાસ્તુ જા બચા આજથી તું સબાલા કુટુંબ સાફ કરી નાખી જા ગુરુજી બોલ બેટા ગુરુજી મારું સૃષ્ટિ ઉપર જે જન્મો એનું એક દિવસ અવશ્ય મૃત્યુ થાય છે બચા નહીં ગુરુજી મારું મોત જ નહીં કહી દે અરે બચા જો એટલો બધો તું હઠ કરતો હોય ને તો તારો ગુરુ વાળીના તને એવું વચન આપે છે જા બટા આજ ભૈરવસિંહ મટી અને ભૈરવ નામનો તને હું રાક્ષસ બનાવું છું બચા એટલું નહીં બાર બાર ગૌ તારી ભૈરવ ભૂમિ તરીકે ઓળખાય છે બાર બાર ગૌ પર પશુ પક્ષી જેવી જાત નહીં રહેવા દે પણ જા બચા જ્યારે તું 13માં ગૌ પર ટપીશ ને ત્યારે હું મારો નવો કોઈ શિષ્ય ધારણ કરીશ અને એને કાન ફૂકી અને કંઠી બાંધીશ ને એ તારો સહાર કરશે જા બચા તારા ગુરુ બાળીનાથ નું વચન છે ગુરુજી આ